नमस्कार विद्यार्थियों, धोरण 8 विषय सामाजिक विज्ञान एना अंदर आपणे 10मो पाठ महात्माना मार्ग पर 2 एनो अभ्यास करी रह्या छे। महात्मा गांधीजीए जीवनमां अपनावेला सत्य अने अहिंसाना मार्गे एमने जे आंदोलनो कर्या एना विषेनो आपणे अभ्यास करी रह्या छे। अत्यार सुधी पाठमां आपणे सविनय कानून भंगनी चळवळ एना अंदर दांडी कूच, गोळमेजी परिषदो, हिंद सरकारनो कायदो, अलग पाकिस्तानी मांगनी आ बधा विषयनो आपणे अभ्यास करी चूक्या छे। हवे आजे आपणे आगळना मुद्दा तरफ आगळ वधीए। हवे पछीनो आपणो मुद्दो छे व्यक्तिगत सत्याग्रह 1940। बीजो विश्वयुद्ध चालु हतुं तेथी सरकारने वधारे मूंझवणमां न मूकवा गांधीजीए सामूहिक सत्याग्रहना बदले व्यक्तिगत सत्याग्रहनो आरंभ कर्यो। व्यक्तिगत सत्याग्रही तरीके विनोबा भावेनी पसंदगी करवामां आवी, एटले गांधीजीए विनोबा भावेने पसंद कर्या। 1940ना रोज वर्धा नजीक पवनार गामे विनोबाए युद्ध विरोधी भाषण आपीने सत्याग्रहनी शरूआत करी। 5મા દિવસે સરકાર દ્વારા તેમની ધરપકડ કરીને તેમને 3 માસની સજા કરવામાં આવી। વિનોબા ભાવે પહેલેથી જ રચનાત્મક કાર્યકર્તા હતા। સત્યાગ્રહી તરીકેના ઉચ્ચ ધોરણો માટે ગાંધીજીએ તેમનામાં શ્રદ્ધા હતી, આટલું જાણો। ક્રિપ્સ મિશન 1942 હિંદને મનાવી લેવા બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે સર સ્ટ્રેફર્ડ ક્રિપ્સને નવી દરખાસ્તો સાથે હિંદ મોકલ્યો। ક્રિપ્સ મિશનની ભલામણોમાં હિંદને વહેલું સ્વશાસન આપવાની અને નવા હિન્દી સંઘની રચના કરવાની હતી, પરંતુ હિંદને સ્વાયત્તતા ક્યારે આપવામાં આવે તેની કોઈ વાતનો ઉલ્લેખ ન હતો। વલી અલગ પાકિસ્તાનની વાતને પણ આ ભલામણો પોષતી હતી, આથી કોંગ્રેસે તેનો સ્પષ્ટ વિરોધ કર્યો। પરિણામે ચર્ચિલે આ દરખાસ્તોને પાછી ખેંચી લીધી। ત્યાર પછીનો આપણો મુદ્દો આવે છે હિન્દ છોડો આંદોલન 1942। બીજા વિશ્વયુદ્ધ પછી મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ એક નવો અધ્યાય શરૂ કર્યો। તેમણે અંગ્રેજોને ચેતવણી આપી કે તે તાત્કાલિક ભારત છોડી દે। ગાંધીજીએ ભારતીય જનતાને આદેશ કર્યો કે તેઓ કરેંગે યા મરેંગે, ખાસ યાદ રાખજો કરેંગે યા મરેંગે ના સિદ્ધાંત પર અંગ્રેજો વિરુદ્ધ અહિંસાથી સંઘર્ષ કરે, એટલે હિંસા કરવાની નથી। મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડો નામથી ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો। ગાંધીજી અને અન્ય નેતાઓની તરત જ 9મી ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી, જેનાથી લડત વધારે ઉગ્ર અને વ્યાપક બની। સમગ્ર ભારતમાં સભાઓ, સરઘસો અને દેખાવો સામાન્ય બન્યા। ખેડૂતો અને યુવાનો આ આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાયા। દેશભરમાં સરકારી મકાનો અને તાર ટેલિફોન માધ્યમો પર હુમલા થયા। સરકારે સામૂહિક ધરપકડ, જપ્તી અને જેલ જેવી દમનની બધી રીતો અજમાવી આશરે 1 લાખથી વધારે લોકોને જેલમાં પૂર્યા। 1000 લોકો પોલીસની ગોળીઓથી માર્યા ગયા, પરંતુ અંતે આ આંદોલનથી સરકારને ખાતરી થઈ ગઈ કે હવે વધારે સમય તેઓ ભારતની પ્રજા પર શાસન કરી શકવાની નથી। કેબિનેટ મિશન યોજના 1946 બ્રિટનના નવા વરાયેલા વડાપ્રધાન મિસ્ટર એટલીએ હિંદને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી। તેના અનુસંધાને બ્રિટિશ પ્રધાનમંડળના 3 આગેવાનોનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યું। તેમણે રજૂ કરેલ યોજના કેબિનેટ મિશન યોજના કહેવાય છે। તેમણે હિંદના અગ્રીમ હરોળના નેતાઓ સાથે બેઠકો યોજીને નીચે મુજબની દરખાસ્તો રજૂ કરી। 1. અખિલ હિંદ સમવાય તંત્રની સ્થાપના કરવી। 2. સમગ્ર હિંદના પ્રાંતોને કુલ 3 જૂથોમાં વહેંચવા, એટલે ભારતના જેટલા પણ પ્રાંતો, જેટલા પણ વિસ્તાર છે એને 3 ભાગમાં વહેંચવાના। હિંદને પોતાનું નવું અને મૌલિક બંધારણ ઘડવાની છૂટ આપવી।
બંધારણ ઘડાય ત્યાં સુધી વચગાળાની સરકાર રચવી. આ પછી યોજાયેલ ચૂંટણીઓમાં કોંગ્રેસે સારો દેખાવ કરીને જવાહરલાલ નહેરુની આગેવાનીમાં વચગાળાની સરકાર રચી. પોતાના પક્ષને મળેલા નબળા પ્રતિસાદથી અકળાઈને મુસ્લિમ લીગે સીધા પગલાં દિન 16 ઓગસ્ટ 1946 ઉજવ્યો હતો. તેના કારણે દેશભરમાં કોમી તંગદિલી ફેલાઈ, એટલે કે હિન્દુ મુસ્લિમના ઝઘડા થયા, કોમવાદ ઊભો થયો અને ઠેર ઠેર કોમી હુલ્લડો ફાટી નીકળ્યા. જો કે અલગ પાકિસ્તાનની રચના સુધી મુસ્લિમ લીગે નાના મોટા વિદ્રોહ સાથે આ સરકારમાં સ્થાન જાળવી રાખ્યું. વડાપ્રધાન એટલીની હિંદ છોડવાની જાહેરાત 1947. નવી વચગાળાની સરકારમાં લીગે જે વલણ અપનાવ્યું તેનાથી કોમી એખલાસ જોખમાયું. આવા કટોકટીના સમયે બ્રિટિશ સરકાર એટલીએ 20 ફેબ્રુઆરી 1947, યાદ રાખજો ખાસ, 20 ફેબ્રુઆરી 1947 રોજ બ્રિટિશ પાર્લામેન્ટમાં જાહેરાત કરી કે બ્રિટિશ સરકારનો મોડામાં મોડું જૂન 1948 સુધીમાં જવાબદાર હિન્દીઓના હાથમાં સમગ્ર રાજ્ય વહીવટ સોંપી ભારત છોડી ચાલ્યા જવાનો ઈરાદો છે. આ જાહેરાતને લીધે મહાત્મા ગાંધી સહિતના લગભગ તમામ હિન્દી નેતાઓ અને લોકોનો ઉત્સાહ વધી જવા પામ્યો. ગાંધીજીએ તો આ જાહેરાતને બ્રિટિશરોનું સૌથી ઉમદા કૃત્ય કહીને આવકારી. તો આ રીતે અંગ્રેજોએ ભારત છોડવાની જાહેરાત કરી. તો અહીંયા આપણો આ પાઠ મહાત્માના માર્ગ પર 2 અહીંયા પૂર્ણ થાય છે. હવે પછી આપણો જ્યારે વારો આવશે ત્યારે તમને પ્રશ્નનો જવાબ મોકલી આપવામાં આવશે. ત્યાં સુધી નમસ્કાર.